नमस्कार विद्यार्थी मित्रों, वेद कैरियर जीके लेक्चर सीरीज में आपनो स्वागत छे। मित्रों, आज आपणे गुजराती व्याकरण में महत्वनो टॉपिक एवो छंद जोवाना छे अने आ छंद में सादुल विक्रीडित नामनो छंद जोवाना छे। तो जोईए सादुल विक्रीडित में केटला अक्षर होय छे, शुं एनुं बंधारण छे, केटलामां स्थाने एमनी यति आवे छे। अने मित्रों, आ सिवाय सादुल विक्रीडितमांथी केवा केवा सवाल पण पूछाई चूक्या छे एमनी पण चर्चा आपणे आ विडियोमां करवाना छे। तो विडियो शुरुआत करता पहला, जो हजी सुधी तमे अमारी चेनल सब्सक्राइब ना करी हो तो अत्यारे सब्सक्राइब करो, बाजू में आला बेल आइकॉन ने प्रेस करो, जेथी करीने नवी माहिती अपलोड करिए तो सौ प्रथम नोटिफिकेशन द्वारा माहिती मळी रहे। तो शुरुआत करिए गुजराती व्याकरण में सादुल विक्रीडित नामनो छंद। तो जो ये सादुल विक्रीडित, हवे आ सादुल विक्रीडित पहला तो कया प्रकारनो छंद छे, अक्षर मेळ, मात्रा मेळ, लय मेळ के संख्या मेळ। तो आ सादुल विक्रीडित छे ई कया प्रकारनो छंद छे, तो के अक्षर मेळ प्रकारनो छंद छे, जेमां अक्षर मेळमां शुं होय छे मित्रो, तो के अक्षरोनी संख्या चोक्कस होय छे अने साथे तेमना लघुगुरु पण चोक्कस होय छे। हवे जे वात करीए के सादुल विक्रीडित जे शब्द छे एमांथी सवाल शुं पूछाई चूक्या छे, जो एमनी चर्चा करिए तो के सादुल, तो आगळ एक परीक्षा में आवो सवाल पण पूछाई गेलो छे कि सादुल एटले शुं थाय। तो सादुल एटले मित्रों याद राखशुं, सादुल एटले थाय वाक, एटले अथवा तमने एम पूछाय कि भाई सादुल छे ई कोनो समानार्थी शब्द छे, तो सादुल छे ई समानार्थी वाघनो छे, ए आपणे ध्यान राखीशुं। अन मित्रों, आ सिवाय आपणी प्लेलिस्टमां એટલે કે આપણી ચેનલ ઉપર સમાનાર્થી શબ્દોના પણ ઘણા વિડીયો મૂકેલા છે અને આ સિવાય ઘણા બધા હજી મૂકવામાં આવશે, એટલે એ તમે ના જોયા હોય તો તમે ગુજરાતી વ્યાકરણના પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકો છો। તો આ સાદુલ એટલે શું થશે? વાઘ। હવે જે વાત કરીએ બીજું વિક્રીડિત, તો આમાંથી સવાલ શું પૂછાઈ ગયેલો છે મિત્રો? તો કે વિક્રીડિતની જોડણી પૂછાઈ ગઈ છે મિત્રો, યાદ રાખીશું। આગળની પરીક્ષામાં વિક્રીડિતની શું પૂછાઈ ગઈ છે? જોડણી પણ પૂછાઈ ગઈ છે, એટલે એ પણ આપણે ધ્યાન રાખીશું। એટલે કે સાદુલ એટલે શું થશે? વાક થશે। અને વિક્રીડિતની શું યાદ રાખીશું? તો કે જોડણી, જેમાં પ્રથમ રસવાય, પછી દીર્ઘય અને પાછું રસવાય, તો આ રીતના વિક્રીડિત લખવામાં આવશે। તો કદાચ આવા પણ ક્યારેક પરીક્ષામાં નામ ઉપરથી પણ સવાલ પૂછાઈ જતા હોય છે અને આવા સામાન્ય સવાલ કે જે આપને ખ્યાલ ના હોવાથી આપણો એક માર્ક્સ જતો હોય છે, એટલે આટલી માહિતી આપણે યાદ રાખીશું। હવે જોઈએ સાદુલ વિક્રીડિતનું બંધારણ શું છે? તો કે એમના સૌ પ્રથમ અક્ષર, તો કે આ છંદના અક્ષર કેટલા છે મિત્રો? તો કે 19 છે। એટલે આપણે કોઈપણ પરીક્ષામાં જ્યારે પંક્તિ હોય કે 19 અક્ષર ગણીને આપણે સરળતાથી અલગ કરી શકીએ છીએ અથવા આપણો જવાબ સ્ટીક કરી શકીએ છીએ। કારણ કે સાદુલ એટલે કે સાદુલ વિક્રીડિત સિવાય બાકીના કોઈ છંદની 19 અક્ષર જોવા મળતો નથી, એના બંધારણમાં 19 અક્ષર જોવા મળતા નથી। પરંતુ મિત્રો, હાલની જે પરીક્ષાની પેટર્ન છે એમાં ઘણી વખત એક સરખા અક્ષરની જ બે પંક્તિઓ મૂકી દેતા હોય છે, ત્યારે આપણે છે કઈ રીતના આપણે એને અલગ તારવીશું, કઈ રીતના ઓળખીશું એ આપણે આગળ જોઈએ। હવે જોઈએ એમનું ગણ બંધારણ શું છે સાદુલ વિક્રીડિતનું? તો કે મસ જસ તતગા, શું યાદ રાખીશું? મસ જસ તતગા। તો આ રીતના સાદુલ વિક્રીડિતમાં મસ જસ તત ગા એમનું બંધારણ થશે। યતિ જોઈએ મિત્રો, તો યતિ કેટલામાં સ્થાને આવશે? તો કે યતિ છે એ 12મા સ્થાને આવશે। સાદુલ વિક્રીડિતની યતિ કેટલામાં સ્થાને આવશે? તો કે 12મા સ્થાને આવશે। હવે જ્યારે પરીક્ષામાં માની લો કે બે પંક્તિઓ હોય 19 અક્ષરની હોય, તો આપણે કઈ રીતના ઓળખીશું? તો ઉદાહરણ દ્વારા આપણે સમજીએ। તો પ્રથમ ઉદાહરણ છે, પત્રો પાન ખરે, ખરી જયમ પડે તે રીતે દાદા તણા। તો સૌ પ્રથમ મિત્રો આપણે શું કરીશું? તો કે અક્ષર ગણીશું। તો અક્ષર ગણીએ, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20। હવે 20 અક્ષર થાય છે મિત્રો, હમણાં જ આપણે વાત કરી આ તો 19 અક્ષરનો છે, અને આ જ તમારી મોટા મોટી ભૂલ હશે મિત્રો। ખાસ અહીંયા શું ફેર છે અથવા આપણી ક્યાં ગણતરીમાં ભૂલ આવી? તો કે અહીંયા જેમ મિત્રો, આ જ છે એ એક શબ્દ છે મિત્રો, જોડાક્ષર છે, યાદ કરો જોડાક્ષરનો નિયમ। તો કે જ શબ્દ છે એ જોડાક્ષરમાં આવેલો છે, આથી તમે એને બે ગણી લેશો તો તમારી ભૂલ થશે અને તમારો
જવાબ છે એ ખોટો પડવાની શક્યતા વધી જશે. અને મિત્રો, પરીક્ષામાં પેપર સેટર જાણી જોઈને આવા ઉદાહરણો મૂકતા હોય છે જેથી કરીને આપણે ભૂલ પડી શકે. પણ આપણે વ્યવસ્થિત જો સમજેલા હોય તો આવી ભૂલ કોઈ પડવાની શક્યતા રહેતી નથી. એટલા માટે કોઈ પણ છંદ છે એને ઓળખવા માટે તમારે ખાસ કરીને તમને નિયમ આવડવા જરૂરી છે. જો તમને નિયમ આવડતા હશે તો તમે સરળતાથી કરી શકશો. અને મિત્રો, નિયમ આપણે આગળ ભણી ચૂક્યા છીએ, એ તમે ના જોયા હોય તો તમે આગળના વિડીયોમાં અથવા પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકો છો. તો જોઈએ, અક્ષર ગણીએ તો હવે મિત્રો બધાને અક્ષર 19 થઈ ગયા હશે. તો બીજું શું કરીશું, હવે 3-3 જોડ બનાવીશું. તો કે 3-3 જોડ કંઈક આ રીતના બનશે. પછી એમના લઘુગુરુ નક્કી કરીએ. તો કે શું આવશે અહીંયા લઘુ. મિત્રો અહીંયા લઘુ નહીં આવે. કારણ શું? તો કે મિત્રો, જોડાક્ષરનો નિયમ યાદ કરો કે જ્યારે જોડાક્ષર આપેલો હોય અને એનો ભાર, જેનો ભાર છે એ આગળના અક્ષર ઉપર પડતો હોય તો લઘુ હોય તો ગુરુ ગણો. તો એ પત્રો છે તો 3 ભાર છે પ ઉપર પડે છે, એટલા માટે લઘુ હોવા છતાં પણ શું કરીશું? ગુરુ. તો આ રીતના ગુરુ ગુરુ ગુરુ. પછી શું આવશે? તો કે લઘુ લઘુ ગુરુ, લઘુ લઘુ ગુરુ, લઘુ ગુરુ લઘુ. મિત્રો આ જ્યમ, હવે આ જ્ય છે એ સામાન્ય છે, જોડાક્ષર છે પણ સામાન્ય છે, એને કોઈ કાનો માત્ર કે ભાર કે એવું કંઈ પડતું નથી. આથી એને શું રાખીશું? આપણે લઘુ રહેવા દઈશું. આગળ જોઈએ પછી લઘુ લઘુ ગુરુ, ગુરુ ગુરુ લઘુ, ગુરુ ગુરુ લઘુ અને ગુરુ. તો જોઈએ આને કઈ રીતના ઓળખવાનું. તો મિત્રો ફટાફટ અહીંયા ઉદાહરણ આપણે લખી જ નાખવાનું જે આપણું ગણ બંધારણ ઓળખવાનું છે. તો કે ય માતા રાજ ભાન સ, આ 8 અક્ષરનું મિત્રો તમને પરીક્ષામાં પણ યાદ હોવું જોઈએ, જે અવારનવાર આમાં પણ સવાલ પૂછાઈ ગયા છે, જેની ચર્ચા આપણે આગળ કરી ચૂક્યા છીએ. તો ફટાફટ 3-3 જોડ લખીને આપણે ગમણ બંધારણ લખી શકીએ. ય માતા મા તારા તારા જ રાજ ભા છ ભાન ભાન સ ન સ લ અને સ લ ગા. તો આ રીતના કંઈક બંધારણ હશે. હવે જુઓ મિત્રો, આવું ગુરુ 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 કોનું આવે છે? તો કે મા તારા એટલે કે મ આવશે. પછી લઘુ લઘુ ગુરુ, લઘુ લઘુ ગુરુ કોનું બને છે મિત્રો? તો કે ભાઈ લઘુ લઘુ ગુરુ તો ક્યાં તમને જોવા મળે છે મિત્રો? તો કે સમાં જુઓ, લઘુ લઘુ ગુરુ તો શું આવશે? સ. પછી આવું ક્યાં જોવા મળે છે? તો કે જભાનમાં, એટલે કે જ પાછું સ. પછી આવું ક્યાં જોવા મળશે? લઘુ લઘુ ગુરુ ગુરુ લઘુ. તો જુઓ મિત્રો અહીંયા તારા જ એટલે કે ત ત અને ગા. તો શું બંધારણ આપણું બહેનું? મસ જસ તત ગા. બંધારણ શું બનશે? મસ જસ તત ગા. તો મિત્રો આ આપણું કયું ઉદાહરણ બનશે? તો કે સાદુલ વિકડીતનું ઉદાહરણ બનશે. ખાસ મિત્રો આવા ઉદાહરણો પરીક્ષામાં વધારે સેટ કરે છે, જેટલે જેથી કરીને તમારે આવા ઓળખવા માટે વધારે વધારે તમારે શું કરવું પડશે? પ્રેક્ટિસ કરવી પડશે. જોઈએ બીજું ઉદાહરણ. રાજાના દરબારમાં રસીકડી મે બિન છેડી અને. તો સૌ પ્રથમ અક્ષર ગણી લઈએ. તો કે 3, 6, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19. ઓકે, તો 19 અક્ષર છે. તો જોઈએ હવે 3-3 જોડ બનાવીએ. તો 3-3 જોડ કંઈક આ રીતના બનશે. પછી એમના લઘુ ગુરુ નક્કી કરીએ. તો ગુરુ ગુરુ ગુરુ, લઘુ લઘુ ગુરુ, લઘુ ગુરુ લઘુ, લઘુ લઘુ ગુરુ, ગુરુ ગુરુ લઘુ, ગુરુ ગુરુ લઘુ અને ગુરુ. તો આ સામાન્ય ઉદાહરણ છે, એટલે આમાં કોઈ છૂટછાટ મળેલ નથી, એટલે આપણે સરળતાથી આને મસ જસ તત ગા ઓળખી શકીએ છીએ. અને મિત્રો પરીક્ષામાં આ પંક્તિ ઘણી વખત આપણે પૂછાઈ ગયેલી છે કે આ પંક્તિ છે એ કયા છંદની છે. તો રાજાના દરબારમાં રસીકડી મે બિન છેડી અને. તો આ પંક્તિ આપણે યાદ રાખીશું. હજી વધારે ઉદાહરણ સોલ્વ કરીએ જેથી કરીને આપણે વધારે ખ્યાલ આવે. તો ત્રીજું ઉદાહરણ છે. ઉગે છે સુરખી ભરી રવિ મૃદુ હેમંતનો પૂર્વમાં. ઉગે છે સુરખી ભરી રવિ મૃદુ હેમંતનો પૂર્વમાં. તો સૌ પ્રથમ આપણે શું કરીશું? અક્ષર ગણીએ. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19. હવે 3-3 જોડ બનાવીશું.
તો કંઈક આ રીતના એમની ત્રણ ત્રણની જોડ બનશે. બીજું ત્રીજું કામ શું કરવાનું મિત્રો, તો કે એમના લઘુગુરુ નક્કી કરીએ. તો શું આવશે? ગુરુ ગુરુ ગુરુ, લઘુ લઘુ ગુરુ, લઘુ ગુરુ લઘુ, લઘુ લઘુ ગુરુ. મિત્રો અહીંયા લઘુ લઘુ ગુરુ એટલે અહીંયા મિત્રો ધ્યાન રાખજો, જે ભૂલ થવાની શક્યતા છે કે અહીંયા મૃ મૃ એટલે મ અ વત્તા રૂ. જો મિત્રો મૃ એટલે કઈ રીતના થશે, તો કે મ વત્તા રૂ એટલે મૃ થશે. યાદ કરો નિયમ કે જે લઘુ અક્ષર કોને કહેવાય, તો કે અ. લઘુ સ્વરોમાં જે લઘુ સ્વર સાથે જોડાઈને આવ્યા હોય તેમને લઘુ અક્ષર કહેવાય, તો કે અ ઈ ઉ અને રુ. તો આ ચાર સ્વરો સાથે જે અક્ષર જોડાઈને આવે ત્યારે કયો બને છે, તો કે લઘુ અક્ષર બને છે. આથી મૃદુ છે કેવો બનશે મૃમાં, તો કે લઘુ બનશે. હવે જોઈએ હેમંત, તો કે હેમંતમાં કેવું આવશે, તો કે લઘુ ગુરુ મ. મિત્રો અહીંયા જોજો મંત છે, મંત એટલે શું બનશે, લઘુ હોવા છતાં પણ ગુરુ બનશે. અને લઘુ ગુરુ ગુરુ લઘુ, પૂર્વ એટલે કે લઘુ આવશે અને ગુરુ. તો શું બન્યું આપણું બંધારણ, તો કે મ સ જ સ ત ત ગા, મસ જસ તત ગા. તો આ રીતના આપણું બંધારણ બનશે. અને આ સિવાય આપણા લઘુ અક્ષર કેટલા છે, તો કે જે સ્વર લઘુ સ્વર સાથે જે અક્ષર ભળીને આવે એને શું કહેવાય, લઘુ અક્ષર કહેવાય છે. તો અ ઈ ઉ અને રૂ આટલા સ્વર છે એ કયા છે, તો કે લઘુ સ્વર છે. ચોથું ઉદાહરણ જોઈએ, ભૂલોની જ પરંપરા જગત આ એવું દિશે છે પિતા. તો જોઈએ સૌ પ્રથમ અક્ષર ગણીએ, તો કે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ. તો ઓગણીસ અક્ષર છે. ઓકે, હવે એને સોલ્વ કરીને જોઈએ કે ભાઈ ક્યાં કવિએ છૂટ લીધી છે અથવા ક્યાંય ભૂલ છે કે નહીં, તો કે ત્રણ ત્રણની જોડ બનાવીએ. અને જે મિત્રોને ખ્યાલ આવી ગયો છે તો એ જાતે પ્રયત્ન કરી શકે છે. ઓકે, ત્રણ ત્રણની જોડ બનાવ્યા પછી એમના લઘુ ગુરુ નક્કી કરીએ, તો કે ગુરુ ગુરુ ગુરુ, લઘુ લઘુ ગુરુ. મિત્રો યાદ કરો, પરમ એટલે કે ભાર પડે છે, એટલા માટે લઘુ હોવા છતાં પણ શું ગણાશે, ગુરુ ગણાશે. પછી જોઈએ પરા એટલે કે લઘુ ગુરુ લઘુ, લઘુ લઘુ ગુરુ. એવું એટલે મિત્રો એ તો ગુરુ છે, પણ અહીં વુ ઉપર ભાર પડે છે એટલા માટે શું બનશે, ગુરુ બનશે. મિત્રો નિયમ યાદ કરો, એ વુ વુ ઉપર ભાર પડતો હોવાથી શું બનશે, ગુરુ બનશે. અને દીદી છે એ કેવો આવશે, લઘુ આવશે. ગુરુ ગુરુ લઘુ અને ગુરુ. તો આ રીતના કંઈક આપણું બંધારણ બનશે. તો શું આવશે, મ સ જ સ ત ત ગા. તો આ સાદુલ વિકૃતનું ઉદાહરણ બનશે, મસ જસ થત ગામ. છેલ્લું ઉદાહરણ જોઈએ, જે ઉત્સાહભરી દિશે સુખ ઉડી ગાતા મીઠા ગીતડા. જે ઉત્સાહભરી દિશે સુખ ઉડી ગાતા મીઠા ગીતડા. હવે મિત્રો આ તમારે જાતે પ્રયત્ન કરવાનો છે કે જ્યાં કવિએ છૂટ લીધી છે એનો તમારે આ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરવાની છે. સૌ પ્રથમ મિત્રો જોઈએ, આપણે જે મિત્રોને આવડી ગયું છે એ જાતે પ્રયત્ન કરીને કોમેન્ટ બોક્સમાં જણાવી શકે છે કે આ જગ્યાએ છૂટ લીધી છે. અને જે મિત્રોને ખ્યાલ નહીં આવ્યો એ મિત્રો અહીંયા ધ્યાન રાખી શકે છે, જોઈ શકે છે. તો કે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ. તો આ કેટલા અક્ષર છે, તો કે ઓગણીસ અક્ષર છે. હવે એમના લઘુગુરુ નક્કી કરવાના, તે પહેલાં શું કરીશું, ત્રણ ત્રણની જોડ બનાવીશું. તો આ રીતના કંઈક ત્રણ ત્રણની જોડ બનશે. હવે એમના લઘુગુરુ નક્કી કરીએ, જોઈએ, તો કે ગુરુ ઉત્સાહ એટલે કે શું આવશે, ઉત એટલે કે એટલા માટે લઘુ હોવા છતાં પણ ગુરુ ભાર પડે છે એટલા માટે ગુરુ ગુરુ ગુરુ, લઘુ લઘુ ગુરુ. પછી લઘુ ગુરુ લઘુ, લઘુ લઘુ ગુરુ, ગુરુ ગુરુ ગુરુ. હવે મિત્રો અહીંયા જે છે એ રમત આખી અહીંયા છે કે અહીંયા કવિએ છૂટ લીધી છે. શું છે, કવિએ છૂટ લીધી છે. મિત્રો યાદ કરો, કવિ છૂટ કે ભાઈ કવિ છે એ રસ્વ ઈ ની જગ્યાએ દીર્ઘ ઈ લઈ શકે
अथवा ह्रस्व उ ની જગ્યાએ दीर्घ उ લઈ શકે અથવા दीर्घ ઈ ની જગ્યાએ ह्रस्व ઈ લઈ શકે અને दीर्घ उ ની જગ્યાએ ह्रस्व उ લઈ શકે એટલે कवि कोई પણ જગ્યાએ અછૂટ લઈ શકતા હોય છે પરંતુ મિત્રો कवि છે એ હંમેશા પંક્તિમાં એક જ જગ્યાએ છૂટ લેતા હશે એટલે આપણે ધ્યાન રાખીશું આગળ શું થશે તો કે ગુરુ ગુરુ લઘુ અને ગુરુ તો આ રીતના એમનું બંધારણ શું બનશે મિત્રો તો કે મ સ જ સ અહીંયા ત ની જગ્યાએ કયું બનશે તો કે મ આવશે અને અહીંયા તો ત જ આવશે અને ગા તો મસ જસ મત ગા આ એમનું બંધારણ બનશે એટલે કે કવિ કોઈ પણ જગ્યાએ એ છૂટ લઈ શકે છે પરંતુ મિત્રો તમને જ્યારે પરીક્ષામાં પૂછાશે તો ત્યાં કવિ એક જ જગ્યાએ આખા પંક્તિમાં એક જ વખત છૂટ લીધી હશે અથવા ઘણા એમ કહેતા હોય કે સર અહીંયા આપણે હ્રસ્વ દીર્ઘ હોઈ શકે ભૂલ હોઈ શકે પણ જરૂરી નથી કે હ્રસ્વ દીર્ઘની ભૂલ હોઈ શકે હા પંક્તિમાં હોય તો એક જ જગ્યાએ છે એ હશે બંને ત્રણ જગ્યાએ હશે તો તમારામાં સોલ્યુશનમાં અથવા જોડાક્ષરના નિયમોમાં કા ઉચ્ચારણના ભારમાં ક્યાંક તમારી ભૂલ થતી હશે એટલે આ બધી વસ્તુ ધ્યાન રાખીશું અને છંદ ઓળખવા માટે હજી પણ કહું છું કે નિયમો ખાસ કરવા જરૂરી છે જો નિયમો તમને આવડતા હશે તો તમે સરળતાથી કોઈ પણ છંદ ઓળખી શકશો તો મિત્રો આ વિડીયોમાં આપણે આટલું રાખીશું જો કંઈ ના ખ્યાલ આવ્યો હોય અથવા ના ખબર પડી હોય તો તમે વિડીયો નીચે કોમેન્ટ બોક્સમાં અવશ્ય કોમેન્ટ કરી શકો છો અને મિત્રો આ વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં ફેસબુક પેજ ફેસબુક ગ્રુપ અને ટેલિગ્રામ ગ્રુપની પણ લિંક આપેલી છે તો તમે તેમાં જોડાઈ શકો છો અને નવી નવી અપડેટ મેળવી શકો છો તો મિત્રો આ વિડીયોમાં આપણે આટલું રાખીશું ફરી મળીશું નવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત અસ્તુ